જામનગરમાં ઘણા વિસ્તારોમાં ઘણા સમયથી પ્રદુષિત પાણી વિતરણ થતું હતું કમિશનર અને નવા મેયર સહિતના હોદ્દેદારોને દૂષિત પાણીની બોટલ આપી આ અંગે ઘટતું કરવા વિપક્ષી નેતાઓએ રજૂઆત કરી હતી

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પંચાયતોના નવા હોદ્દેદારોની આજે ઘોષણા થઈ છે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ધરમશીભાઈ ચનિયારા તથા ઉપપ્રમુખ પદે નૈનાબેન પરમારની પસંદગી થઈ છે જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ પદે રાજીબેન વીરાભાઈ મોરીની વરણી થઈ છે જ્યારે દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભારતીબેન નાયાભા કેરની વરણી થઈ છે સિક્કા નગરપાલિકાના પ્રમુખ પદે જુસફભાઈ જે બારૈયા તથા ઉપ પ્રમુખ પદે અસગરભાઈ દાઉદભાઈ ગંઢાર ની વરણી થઈ છે જામનગર નજીક દરેડમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ વાળા પ્રકરણ સંખ્યાબંધ લોકો સામે અટકાયતી પગલા લેવાયા હતા દરમિયાન આ કાનૂની જંગમાં આજે અઠ્યાવીસ આરોપીઓને હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યા છે આ પ્રકરણમાં આરોપીઓના વકીલ વી એચ કનારાની દલીલો હાઈકોર્ટે માન્ય રાખીને જામીન મુક્તિનો આદેશ આપ્યો છે